દર્શન શું કરે છે આ તું? ચાલ મારી સાથે, ચાલ ચાલ. મારી ભોળી કબૂતરી જેવી દીકરીને ફસાવનાર કરશનિયા, તારું માથું ઓળી નાખીશ, તારી દીકરીના કટકે કટકા કરી નાખીશ. માર ભાઈ. હા માર. શંભુજી ઠાકોરની હાજરીમાં આ પ્રેમી પંખીડાને વિખોટા પાડવાનું થાય તો આ ઠાકોરની ખાનદાનીનો સૂરજ ઝાંખો પડી જાય. સમજ્યા? આ ગબરુ પ્રેમી પંખીડાની પાંખ કાપવાની કોઈ માઈનો લાલ હિંમત કરશે તો માં મેલડીની ભક્તિના સોગંદ પથ્થરમાં પ્રાણ પૂરીને પથ્થરને પણ પરમેશ્વર બનાવી દેનાર આ પવિત્ર પ્રેમ પર આ કાનજી પટેલની હાજરીમાં લોહી રેડાય તો પટેલની પટેલાઈ લાજે. તમે લોકો સમજતા કેમ નથી? એમને એમ તો બંને ખાનદાન બદનામ થઈ જશે. શંભુજી, મારા ભેરુ, જો દેવો નહીં માને ને તો આ દીકરીનું કન્યાદાન હું કરીશ. અને આ છે કાનજી પટેલ. વાહ ભેરુ વાહ, તો આ વરનો બાપ હું બનીશ. વાહ. પટેલ કાકાને પગે લાગ. આપણો દીકરો રડે છે ને, મને તો એવું જ લાગે છે જાણે મધુર ગીત ગાતો હોય. અરે મારો વિક્રમ તો શ્યામ છે, શ્યામ. જોજો ને, એવા ગીત ગાશે કે દુનિયા ડોલશે. રામ રામ ઠાકોર. અરે કાનજી, ભેરુ, અટાણે, બધું હેમ કેમ તો છે ને? આવો આવો, બેસ બેસ બેસ. હા હા, બોલ ભેરુ. તું તો જાણે જ છે, તું તો માં મેલડીનો સાચો ભગત છે. બટલાણીની છાતીએ દુકાળ પડ્યો છે, ઉપરનું દૂધ. તમારી અરજ મેં સાંભળી લીધી છે ઠાકોર. જો તમારી આજ્ઞા હોય ને તો હું આ દીકરાને પણ મારા છાતીએથી. જેવી માં મેલડીની મરજી, જાઓ ગંગાબેન, જાઓ. શંભુજી, મારા ભેરુ, હું તારો કયા શબ્દોમાં. અરે છોડ ને ભેરુ, છોડ ને. આપણા તો હૈયા પણ એક જ છે. આપણે તો બાળપણથી એક જ હૈયે શ્વાસ લઈએ છીએ. અરે આજે આજે આપણા બાળકો. અચ્છા ચાલ ચાલ, આપણે બચપણમાં હતા ને એવા થઈ જઈએ. ચાલ ઉઠ ઉઠ, ઉભો થા. વિક્રમ, હું કહું એનો જવાબ દે. ચતુરાઈ? ચારણ નહીં. રીત? રાજપૂત નહીં. અને આશરો? અહીરનો. આસન? અવધૂતનો. અને તલવાર? શિવાજી નહીં. દાતારી? ખાચર નહીં. અને ખાનદાની તો ઠાકોર નહીં. પટેલાઈ તો મારા પટેલ ભેરુની. હા.
જાણે તારે મારે ભેરુ બંધી તોડે કોઈ થી તૂટે નહીં ભલે આવે લાખો આંધી કુવા જાણે તારી મારી ભેરુ બંધી તોડી કોઈથી તૂટે નહીં ભલે આવે ડાખો આંધી તું મારો સાસ ભેરુ તું રે વિશ્વાસ ભેરુ તું મારો સાસ ભેરુ તું રે વિશ્વાસ ભેરુ હો તારી મારી દોસ્તી ના રહે છું પીછા હો તારી મારી દોસ્તી ના રહે છું પીછાની પટેલ ની પટેલાઈ ઠાકોર ની ખાનદાની 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 માં મેલડી શંભુજી મારા મનમાં એક મૂંઝવણ છે અને મારે એનો ઉકેલ જોઈએ છીએ. બોલને મારા ભીરુ. જો આ મંદિરની આસપાસની તમામ જમીન હું તારા નામે કરી દઉં છું, એટલા માટે કે અહીંયા માં મેલડીનું ભવ્ય મંદિર બંધાય. તારે ભોગ આપવો પડશે, ભોગ આપવો પડશે ભેરુબંધ. સમજો કે તમારી પણ ડિપોઝિટ ગઈ. પછી વગાડજો મંજીરા. મંજીરા તો જરૂર વાગશે, પણ દુશ્મન ના મરશિયામાં. અને રહી વાત ડિપોઝિટ ની, તો એ ડિપોઝિટ ભલે જાય, પણ આપણું રાજપાટ નહીં જાય. આ કઈ ગોટીને કયા ખાનામાં કયા પોકેટમાં રિટર્ન શોટ સાથે લેવી, એ આ શક્તિને બરાબર આવડે છે. સમજો, એક વાત યાદ રાખજે કે પાણી પર પાણીથી લખી ન શકાય, અને આ શક્તિની શક્તિને પહોંચી ન શકાય. ચાલ હવે જોજે આ શક્તિનો ખેલ પંચાયતમાં. ચાલ રામ રામ. આજે ફરીથી હું તમને બધાને કહું છું કે આ શંભુજી ઠાકોરે જિંદગીમાં ક્યારેય જગતની જનની સિવાય કોઈને હાથ જોડ્યા નથી, અને આજે આ ગામના હિત માટે મારા ભાઈબંધ કાનજી પટેલ માટે
જો આ ગામને ગોકળિયું બનાવવું હોય તો કાનજી પટેલને મત આપો, મારા ભાઈબંધ કાનજી પટેલને મત આપો. પટેલ, તારા પપ્પાને ઠાકોર ટેકો આપશે તો આખું એ ગામ પટેલને ટેકો આપશે. આ ચૂંટણીનું યુદ્ધ નથી, દેવ અને દાનવનું યુદ્ધ છે. માં મેલડીની સાક્ષીએ કહું છું કે ખરાખરીના જંગમાં દાનવો સામે ઉભા રહેવાની વેળા આવશે તો મોખરે શંભુ ઉભો હશે. એક ઠાકોરનું વચન છે તમને. જય માતાજી. હું કઈ બોલી શકું? આવો આવો, આ તો દયાળુ દેવીનો દરબાર કહેવાય. અહીંયા તો પાપી ને પુણ્યશાળી બંને સરખા કહેવાય. આવો આવો. નમસ્કાર ભાઈઓ અને બહેનો, હું પણ આ ગામની માટીમાં જ જન્મ્યો છું અને આ ગામનું હિત મારા હૈયે છે. અરે આજે તમારા સૌના હિત ખાતર હું મારું ઉમેદવારી પત્ર પાછું લઉં છું. આપણા કાનજીભાઈને હું બિન હરીફ સરપંચ જાહેર કરું છું. જય માતાજી. ખુશ છો બધા? હે માણી, મારા ભેરુ શંભુજી ભગતની ભક્તિ રંગ લાવશે. હવે આ જગ્યાએ ભવ્ય મંદિર બનશે મા મેલડીનું, અને આ ગામના ઠાકોર અને પટેલો એક થશે. સરપંચ, પાણી પર પાણીથી લખી ન શકાય ને આ શક્તિની શક્તિને પહોંચી ન શકાય. ઉમેદવારી પત્ર પાછું ખેંચ્યું છે, પણ મારા ખેંગારની ખંજર નહીં. શક્તિસિંહ ખેંગાર, આ તારો શિકાર. પાન, બીડી, તમાકુ ના શરાબ, હમકો તો નશા હે ખૂન કા જાના. માફ કરજે રાજ રમત. Ball!
ઇન્સ્પેક્ટર સાહેબ, જે ગુનો મેં કર્યો જ નથી એ કેવી રીતે કબૂલું? મેં ગુનો નથી કર્યો. પટેલ, તારી પટેલાઈ તો પવિત્ર છે. પટેલ, અરે તમારા વગર તો હવે આ ગામ, અરે આખું ગામ સુનું સુનું લાગશે. બહુ મોટી ખોટ પડી ગઈ. છોકરાને મરાય? મારી નહીં, એને તમારું શું બગાડ્યું છે? બોલ, હવે કબૂલ કરીશ કે નહીં? બોલ, હજી નહીં બોલે. બોલ, આને પંખે લટકાવી દઈશ, તારા દીકરાને મારી નાખીશ. ભૂલ કર છે તું, જો બાપ તેવો દીકરો છું, મારવા તો મારી નાખ. વાહ બેટા વાહ, માં માં મેલડી તારી રક્ષા કરે બેટા. વકીલ, ખંજર સાથે પકડાયેલો શંભુ, આ કેસ પતી તો જશે ને? 100% એકદમ 100%. આ સામે બેઠેલો ઇન્સ્પેક્ટર આપણો માણસ છે, ખાલી નામ જ ઈમાનદાર છે. બાકી એને ગુનો કબૂલ્યો ને એટલે ઠાકુર તો પડી ગયો ઠેકાણે. 100% એકદમ 100%. બહુ જૂની કહેવત છે ઠાકોર સાહેબ, જેને કોઈ ના પહોંચે ને અને એનું પેટ પહોંચે. ઉઠાવો પટેલના દીકરાને અને કરો ઊંધો. શક્તિસિંહ, કાયદાનું કામ કાયદો જ કરે. મારો આ પટેલના દીકરાને. આ પથ્થરને તો આજે હું પલાડી નાખીશ. આજે તે ગુનો કબૂલ ન કર્યો ને, તારા પટેલની નિશાની ખલ્લાસ. નહીં ઇન્સ્પેક્ટર, ઠાકોરને જન્મટીપની સજા થઈ ને પટેલના મૃત્યુ પછી તેના નાના ભાઈ નાગજીભાઈએ તમામ મિલકતની પાવર ઓફ એટર્ની પોતાના નામે લખાવી લીધી. પટલાણીના દુઃખના દિવસોમાં ઠકરાણી તેની વાહરે આવી. દિયરની ગંદી નજર વિધવા ભાભી પર હતી, પણ અંત સમયે ઠકરાણાએ આવી પટલાણીની લાજ બચાવી. દીકરાને કોઈ મારી ન નાખે તે ડરથી પટલાણીએ રાહુલને તેના મામા સાથે શહેરમાં મોકલી દેવાનો નિર્ણય કર્યો અને બંને મિત્રો છૂટા પડી ગયા. અને 16 વર્ષ પછી જેલમાં ખોટી રીતે સજા ભોગવી રહેલા મારા નિર્દોષ બાપુ શંભુજીને લેવા આવ્યો છું. શંભુજી, હા બાપુજી, વિક્રમ બાપુજી, હું તમને લેવા આવ્યો છું. બાપુ, નહીં નહીં,
નહીં નહીં, શું થયું દીકરા? ફરી એ સપનુંમાં વર્ષોથી ધ્યાનના સળિયા પાછળ જીવતા મારા નિર્દોષ બાપને હું મળી પણ નથી શકતો. દીકરા, તારા બાપુની જ ઈચ્છા છે કે તું એમને ના મળે. એમણે ગુનો કબૂલી લીધો છે. ખબર છે માં, ગામની ભલાઈ માટે પટેલ કાકાએ જે પટેલાઈ કરી તેને જગત ના સમજી શક્યું. સમજી જશે દીકરા, જ્યારે તું અને રાહુલ બંને ભેગા થશો ને ત્યારે સમજી જશે. ખબર નહીં માં, રાહુલ અત્યારે ક્યાં હશે? કોણ છો તમે લોકો અને રસ્તો કેમ રોક્યો છે? હું રસ્તો રોકતો નથી, રસ્તો બતાવું છું. શક્તિસિંહ ઠાકોર નો છોકરો કિશનસિંહ ઠાકોર આ શહેર નો માલિક, નામ તો સાંભળ્યો છે. ચલો જલ્દી થી હપ્તો આપી દે. શાનો હપ્તો? હા, તારા ગાલ પર મધુર મીઠી લાલી એટલે કે કિસ આપી દે. ચુમ્માની રાત સે, ચુમ્માની વાત સે, અલ્લાહ બચાય મને તારા વાર સે. તમને તો મારે ગુજરાત દર્શન કરાવવા જ પડશે. જો ગુજરાત નહીં દેખા તો કુછ નહીં દેખા. જંગ છે આ જિંદગી, ખરાખરી નો ખેલ, મરે પણ ડરે નહીં, એ છે આ રાહુલ પટેલ. ચૂપચાપ જતો રે, નહીં તો શાયરી કરવાનું ભૂલી જઈશ અને આ શહેરમાં રહેવું ભારે પડી જશે, સમજો? હે પોપટ, એ બધી ધમકીઓ છોડ, આજે તો આપણે ફૂલ મૂડમાં છીએ. હે એ પટેલ, ખેતી કર ખેતી, સમજો? ભૂમિનો ભાર, પટેલનો માર, એક જો પડે તો દેખાય ચાર ચાર. ધરતીનો ભાર, પટેલનો માર. વેરી ગુડ મારા જવાનો. પટેલ કયો?
ભૂમિ નો ભાર, પટેલ નો માર, એક પડે તો દેખાય ચાર ચાર. જો ફૂટો. જાને મન જાને બહાર ગુલે ગુલઝાર, આ તમારા આશિકો. ઓ હેલો, પૂજા નામ છે મારું. સારું છે. અને હું મ્યુઝિક કંપનીની માલિક છું. અને આ લોકો મારી દુશ્મન કંપનીના માલિક હતા. આ લોકો ઈચ્છતા હતા કે મારી તમારી કંપની બંધ થઈ જાય, હે ને? શું કીધું? પૂજા. પૂજા, આ મસ્ત મસ્ત નામ છે. વેરી ગુડ. ક્યાં નામ હે? લાગે છે કે તમને શાયરીઓ, ગીત કવિતાઓનું શોખ છે. યસ 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 યસ. તો મને તમારી જરૂર છે. એટલે મીન્સ એટલે અરે મારું મતલબ છે કે મને સારા ગીતકારની જરૂર છે, જે સરસ ગીતો લખી શકે. અચ્છા અચ્છા અચ્છા. બટ નો 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 મિસ પૂજા, નો 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 નો. મારી કલમ માત્ર ને માત્ર મારા દોસ્ત, મારા યાર માટે જ ગીતો લખે છે. છે કોણ એ નસીબદાર દોસ્ત? જો મન ભરીને મળો તો બની જાય મનડાનો મોર. 36 ની છાતી વાળો ક્ષત્રિય એ મારો દોસ્ત છે, વિક્રમ ઠાકોર. કોણ? હે, અલે એ વિક્રમ, તું આવ્યો? જો બેટા, જે ગુસ્સો પી જાય ને એ મરદ કહેવાય, અને જે માણસની આવડત ખરીદી લે ને એ રાજા કહેવાય. શું કહો છો વકીલ? અરે બોલો ને શાહ સાહેબ, તમારો વિષય છે. બાપુ, આપણા જિલ્લામાં એક કલેક્ટર આવે છે. તમામે તમામ જિલ્લામાં એના નામની ખૂબ ધાક છે. બેદાગ છબી અને કડક કામ. મિસ રાધા પટેલ એનું નામ. રાધા પટેલ? રાધા પટેલ. આ શક્તિસિંહની જિંદગીમાં તો કઈ કલેક્ટર આવ્યા ને ગયા. અરે મારા દોસ્ત હે, તો એને મહેફિલમાં બોલાવીને આપણો બનાવી લેત, પણ આ તો સ્ત્રી છે. એ શા? હા બાપુ. આ તારી રાધા મેડમ રૂપિયાની જામેલી લીલ પર લપસે એવી છે? ના બાપુ, ના, બિલકુલ નહીં. હા હા, તો પછી વાજતે ગાજતે મરશિયા સાથે આ રાધા મેડમની ઠાઠડી નીકળશે. બધા એને કરશે સલામ. રાધા મેડમ છે જેનું નામ. નમસ્કાર મેડમ. હા જી, નમસ્કાર. આપનું સ્વાગત છે. ધન્યવાદ. આપ અમારા લોકોત્સવમાં પધારશો તો અમને બહુ જ આનંદ થશે. હું પ્રજાની સેવક છું. સરકારી અધિકારી પછી જ્યાં એકતા, પ્રગતિ અને સહકારની વાત હોય તે જ પંથક પ્રગતિ કરે. હું તમારા લોક ઉત્સવમાં જરૂર આવીશ. ફેટા ડાન્સ ઠાકોર નો, ફેટા ડાન્સ, ફેટા ડાન્સ, ફેટા ડાન્સ ઠાકોર નો, ફેટા ડાન્સ. ચમ ચમ તલવારો ચમકે રે, કેડે કટારીઓ ઝબકે રે. અરે ચમ ચમ તલવારો ચમકે રે, કેડે કટારીઓ ઝબકે રે. જીગરવાળા મરદ મુછાળા મૂછે ફેટા ડાન્સ, ફેટા ડાન્સ ઠાકોર નો, ફેટા ડાન્સ. ભેરુ બા
ધીમાના પાછળ પડતા હા દુશ્મન ડરાવે તો અમે ના ડરતા ફેટા ડાન્સ ઠાકોર નો ફેટા ડાન્સ ફેટા ડાન્સ ઠાકોર નો ફેટા ડાન્સ કાનમાં ઝોલા ચમકે રે હા દુઃખમાં દોરા શોભે રે અરે કાનમાં ઝોલા ચમકે રે દુઃખમાં દોરા શોભે રે જીગર વાળા મરદ મુછાળા મુછેલી ભૂલટકે રે ફેટા ડાન્સ ફેટા ડાન્સ ઠાકોર નો ફેટા ડાન્સ શું વાત છે ઇજ્ઞેશ સાહેબ કેમ બધાને ભેગા કરીને બેઠા છો જમીનના કાગળ પર ખેડૂતોને લોન લેવી છે પરંતુ મારા બાપુ શક્તિસિંહે નામ ફેરબદલ કરેલ છે વાહ કેવું પડે ભાઈ હો આજે પણ રાવણના રાજમાં વિભીષણ જન્મ લે છે વિક્રમભાઈ આ વર્ષે પણ પાક ન થયું તો ગરીબ ખેડૂતો કયો જશે રૂપિયાના જોરે કાયદો અને કાનૂન બંને ખરીદી લીધેલા છે ફરિયાદ કરવી તો કોને કરવી વિક્રમભાઈ આજે તો તમારા બાપુજી ગામમાં હોત ને તો આ કામ તો આમ પતી જાત અરે ભાઈ બાપુજી નથી તો શું થયું એમનો દીકરો તો છે ને સત્યની તાકાત ભલભલી સરકારને ઝુકાવી દે છે અત્યારે ચાલો મારી સાથે કલેક્ટરની કચેરી ચાલો ચાલો અરે જપને યાર શાંતિ રાખ ને યાર બેરુ કૈસા લખો કરી નાખો લખો લખો એટલે શું તમારે બધા અહીંયા અંદર જઈને ધમાલ કરવી છે ધમાલ તો ધડકનની થશે વિક્રમ ઠાકોર નામ છે મારું અમને અંદર નહીં જવા દો તો મેડમ ને હું બહાર બોલાવીશ હો બેમાનો નું રાજ છે અહીંયા સાચા નું નહીં કોઈ મહેનત કરીને જીવીએ તો એ ન્યાય આપે ના કોઈ ન્યાય આપે ના કોઈ હા ન્યાય આપે ના કોઈ વિક્રમ તમે મેડમ આ ખેડૂતો સામે જુઓ ધરતીને પરસેવો પીવડાવીને ધાન પકવે છે એમાં ભોળા ખેડૂતોને ખોટી લાલચ આપી ખોટા લોભ આપી અને દસ્તાવેજો કરી લેવામાં આવે છે આ લોકો ફરિયાદ કરવા જાય તો જેલના સળિયા ગણવા પડે છે મેડમ 14 કલાક મહેનત કરનાર 4 કલાક આરામ કરનારી આ જાત ગરીબ કહેવાય છે પણ મેડમ આ ગરીબના પેટની આગ ભભૂકશે ને તો આખા પંથકને બાળીને રાખ કરી નાખશે આ બળવાને અહીં ચૂકી લો કેમ કે અમારે ઈમાનદાર અમલદારની જરૂર છે તો અમે કલેક્ટર બનવા માટે 16 કલાક ભણતર અને ફક્ત 4 કલાક જ આરામ કરીએ છીએ અને આ ભ્રષ્ટાચારને નાથવા તો અમે અહીંયા ખુરશી પર બેઠા છીએ સારું તમારા બધા જ કાગળિયાની એન્ટ્રીની હું તપાસ કરાવી લઈશ હા
પહેલા મારું કામ કરજો હોને. જય માતાજી. બાય. જય માતાજી. મેડમ મારું કામ કરજો ને. મેડમ મેડમ મારું કામ કરો ને. મેડમ મારું કામ કરો ને. મેડમ મારું કામ કરો ને. કરો ઢેકુડો રમશું ટેટુડો રમશું પેલા મારું કોમ કરો. કરો પ્રીત્યુ રે કરશું ભેળા રે ફરશું પેલા મારું કોમ કરો. રાહુલ બોલ. મારા પેરુ બોલ. પટેલ શું ચાલે?
અરે કઈ નઈ ભાઈ, સાંભળ્યું છે ને આજકાલ તો તે કલેક્ટર ની સામે મોરચો ખોલી દીધો છે. કઈ નઈ ભાઈ, હક માગો ગુનો તો નથી ને યાર. દોસ્ત, એ તો તારા લોહીમાં છે. એ જવા દે કે ગંગામાં, જમનામાં અને આપણી બેન રૂપા કેમ છે? હા હા, બધા મજામાં છે, પણ તારે શું ચાલે છે? યાર, એક છોકરી છે. છોકરી? તુફાને હમદમ યાર, મને ગમી ગઈ છે. છોકરી તને ગમી ગઈ? ભાઈ બને જ નહીં યાર. હે? મારાથી એની સામે બોલાતું નથી. દોસ્ત, એક કામ કર, એની સાથે મારો ભેટો કરાવી દેજે ને, પછી જોજે ને યાર, ચપટી વગાડતા એ તને ગમાડવા માંડશે, અને હું છે ને તારા તરફથી એને આઈ લવ યુ કહી દઈશ. જા. અલ્યા ભાઈ બનશે એટલે આવું બોલાય? ક્યાં પ્રેમની ટપાલ આપતા આપતા પ્રેમિકા ટપાલી સાથે ના ભાગી જાય. હે મારા દોસ્ત, જરે વાર, અરે તારા માટે તો હું ટપાલી પણ બની જઈશ. જા. અને તારો પ્રેમ પત્ર આપતા પહેલા હું તારી પ્રેમિકાને મારી બેન બનાવી દઈશ. પટેલ, તું એવો ને એવો જ રહ્યો? હા, એવો જ રહીશ. યાર, હયુ ગળે મળવા તડપી રહ્યું છે. પેલા માં માં બોલાવી લઈને તો દોડતો આવી જઈશ તારી પાસે. હા ભાઈ, આવી જા, એ ઘડીનો ઇંતજાર છે મને. ઓકે બાય, આવજે. ટાટા. મિસ્ટર શાહ, વિક્રમના ગામમાં છેલ્લા 5 વર્ષમાં જમીનના જેટલા સોદા થયા હોય એની રજે રજની વિગત મારે જોઈએ, અને જરૂર પડે તો લેનાર અને વેચનાર બંનેને હાજર કરો, હું જાતે પૂછપરછ કરીશ. તમને વિક્રમની વાત સાચી લાગે છે? પણ મેડમ, તમે હજુ એને ઓળખતા નથી. એક અત્યારનો દીકરો છે. એના બાપે જમીન માટે એના નાનપણના ભાઈબંધની હત્યા કરી નાખી હતી. યસ મેડમ, મિસ્ટર શાહ સાચું બોલે. મિસ્ટર શાહ, મારે એ બધી વાતમાં કોઈ રસ નથી. મેં જે કહ્યું એ કરો, એન્ડ ધીસ ઇઝ માય ઓર્ડર. એમાં એવું છે યાર, આજની લડત જમીન ભૂખ્યા વરોની ઊંઘ જ હરામ કરી નાખશે. સાચી વાત. પણ ભેરુ, એક વાત કહું? બોલ ને. આજે મોજ પડી ગઈ, તમે જામો પાડી દીધો. હા સાચું કહું ભેરુ, મને એવું લાગ્યું વિજયનંદ નું જંતર સાંભળી શેણી ઉઘાડા પગે દોડતી દોડતી આવી. પણ ભેરુ, પૂછે આ લખો કે આ દોહો કોણે લખ્યો? અરે લખા, આ દોહો મેં નહીં, મારા ભેરુ રાહુલે લખ્યું છે. પાણી પર પાણીથી લખી ન શકાય અને શક્તિની શક્તિને પહોંચી ન શકાય. હે વિક્રમ, આ દિવસના સપના જોવાનું છોડી દે. ગીત ગાવાની કળાથી જિંદગી નથી જીતાતી. શક્તિ છે, કળા તો મોરજ કરે. કોકોળે કળા કરવા જાય ને તો એના પૈસા વેળાઈ જાય, સમજ્યા? પેલી બંદૂકની ગોળી હોય છે ને, એ ગોળીથી માત્ર કાંકરા ખરે, પણ ડાયનામાઇટથી તો આખો ને આખો ડુંગર ખરી જાય છે. સાંભળ, મારા કામમાં આવવાનું મેલી દે, નહીં તો એનું પરિણામ બહુ ખરાબ આવશે. તમારામાં ફટાકડા ફોડવાની પણ તાકાત નથી, અને તોપખાનામાં નામ લખાવા છે. વિક્રમ, પટેલની ઠાકોરની ભાઈબંધી તોડવા માંગતા હો તો આ મલક છોડીને ચાલા જાઓ, મારી સામે ના પડતા, નહીં તો તમારું પાણી અહીંયા જ મપાઈ જશે. આગ સાથે રમવાનું રહેવા દે. અરે બહુ આવ્યા ને, બળીને રાખ થઈ ગયા. એ જ ભસ્મની ભભૂતિ કપાળે લગાડીને આ ક્ષત્રિય તમારી સામે ઊભો છે. તમારી આગને આ ગરીબોનો પરસે ઓઠારી દેશે. તમે તમારું કામ કરો, અમે અમારું કામ કરીશું. ચાલો. આવી ભૂલ ક્યારે ના કરાય. અરે એની લોકચાહના તો જો,
આ પબ્લિક આપણને નહીં છોડે. અરે આ તો જુવાન લોહી છે એટલે ઉછાળા મારે, પણ એને અનુભવની આંખથી ઠારવો પડે. પાણી પર પાણીથી લખી ન શકાય ને શક્તિની શક્તિને પહોંચી ન શકાય. સમય આવા દે, પછી એને એ જ પાણીમાં ડૂબાડી દઈશું. ઓકે, સો ધીસ ઇઝ ધ લેન્ડ, પણ અહીંયા તો કોઈ પ્રોબ્લેમ નથી. લોકો ક્યાંથી આવ્યા હતા? આ લોકો ગમે ત્યાંથી આવ્યા હોય તે તો હું તપાસ કરાવી લઈશ, પણ તમે ક્યાંથી આવ્યા? અમે ખરા સમયે ખરી જગ્યાએ પહોંચી જઈએ છીએ. વિચારોમાં સચ્ચાઈ છે, અન્યાય સામે લડવાનું જુનૂન પણ છે. કમાલ કરો છો તમે તો. ધમાલ પણ કરીએ છીએ ને મજા પણ કરીએ છીએ. જય માતાજી. હા ભાઈ, જય માતાજી. શું કર્યું? એને ઉપર પહોંચાડી દીધી કે પછી? શું થયું ખેંગાર? જવાબ આપ. અરે આને શું પૂછો છો? ધોવાયેલા મોડા જુઓ, થોબડા પર લખ્યું છે કે આ ધોવી ઘાટ પર ધોવાઈને આવ્યો છે. શક્તિસિંહ, વિક્રમ વચ્ચે ના પડ્યો તો મેડમ ને ઉચકીલા. અને હા શક્તિસિંહ, જે ગામ લોકોની જમીન આપણે હડપ કરી છે એ તમામ ને તમામ ખેડૂતો ગંગા ભાભી પાસે ગયા છે. બેઈમાન બનેલા ઇનામદાર. હા બાપુ, મારી વાત ધ્યાનથી સાંભળ. આપણા હાથમાં આવેલો કોળિયો છીનવાની કોશિશ કરે છે, એ હાથને કાપી નાખો. રહી વાત વિક્રમની, સમય આવે એનો કાંટો કાઢી નાખીશ. પાણી પર પાણીથી લખી ન શકાય અને આ શક્તિની શક્તિને. મિસ્ટર નીતિન પટેલ સાથે આજે મીટિંગ હતી. તમે કાલની મીટિંગ નક્કી કરો. ઓકે મેડમ. ઓકે. હેલો
મમ્મી. હેલો પાપા, હાઉ આર યુ? તમને બંનેને અહીં જોઈને હું બહુ જ ખુશ છું. અરે તમે આમ કલેક્ટર બનતા જોઈ અમે બંને ખૂબ ખુશ છો દીકરા. પ્લીઝ મમ્મી. હા બોલો, શું કહેતી હતી તું? પણ કોને તમે શું આમ જોઈ રહ્યા છો? આ જબરું નહીં, તારી વાત પપ્પા કરે અને પપ્પાની વાત તું કરે. દીકરા, દરેક માં-બાપને બસ એક જ ચિંતા હોય છે. હા, કે છોકરી જવાન થઈ ગઈ છે, એના હાથ પીળા કરાવો, ઘરેથી વિદાય કરો, એક સરસ સુંદર છોકરો પસંદ કરો. લગ્ન સિવાયની કોઈ વાત હોય તો કહો. શું બોલે? એમ તો તમારી પસંદગીને હું મારી પસંદગી માનીશ, પણ એક વખત મને એનાથી જરૂર મેળવજો. હા હા, કેમ નહીં બેટા, એ આ જુવાન ગામનો જ છે, આખું ગામ તેને પોતાનો ગણે છે અને ગામના તમામ લોકો તેને પસંદ કરે છે. બેટા, તું એકવાર જોઈશ ને તો તું પણ એને પસંદ કરવા લાગીશ, કેમ ખરું ને સવિતા? હા, તો એ જરૂર વિક્રમ જ હશે. ગંગા, રૂપાની વાત તો આખું સમાજ કરે છે, પૈસા એ તો આપણો જીવ વડે એટલે કહીએ, બાપ વગરની દીકરીને વડાવી એટલે. વિવા માસી, મારી બેનના લગ્નની ચિંતા તમે ના કરો, રૂપાનો આ મોટો ભાઈ હજી જીવતો છે. વિક્રમ, આપ જઈ શકો છો. બેટા, આટલો ગુસ્સો ના કરાય. નહીં માં, અરીસા સામે ઉભા રહી પોતાની જાતને ના ઓળખી શકે એ જાતને ધિક્કાર છે. હું ભાઈ થઈને બેનું સાંભળી લઉં? નહીં. ક્યાં ગઈ છું રૂપા? કિશન, નહીં, હું તને પ્રેમ કરું છું, તું લગ્ન પહેલા આવું કેવી રીતે કરી શકે છે? તારો મેરું, તું મારી માલણ. જોડે 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 રે જોરા. એક વાર કિશન ને મળવા આવજે. તને સમર્પિત થઉં છું. વેરો, આ મેડમે તમને ચમ બોલાયા છે? ખબર નહીં ભાઈ. નમસ્તે. નમસ્તે. ભગવાન જાણે મેડમ ગામડિયામાં શું જોઈ ગયા છે, બંગલે પણ બોલાવી દીધા. આવો વિક્રમ, બેસો. વિક્રમ, આ છે રાવ સાહેબ. નમસ્તે. અને રાવ સાહેબ, આ છે વિક્રમ, વિક્રમ ઠાકોર, મેં જે વાત કરી હતી. હેલો, કેમ છો? રાવ સાહેબ બહુ મોટી મ્યુઝિક કંપનીના માલિક છે અને મેં ખાસ તમારા માટે અહીં બોલાવ્યા છે. મારા માટે? જી હા, તારા માટે. રાધા મેડમે કહ્યું હતું કે તું બહુ સારું ગાય છે, મારી કંપની તને રાતોરાત ટોચનો ગાયક બનાવી દેશે, નામ અને ધામ બંને મળશે, મહિને 5-10 લાખ તો તું આરામથી કમાઈ લઈશ, પણ હા, મારી કંપની સાથે તારે એગ્રીમેન્ટ કરવો પડશે. માફ કરજો સાહેબ, કંઠ તો કુદરતે આપેલ અણમોલ ભેટ છે, કલાકારની કલાને ત્રાજી તોલનાર આજ સુધી કોઈ પેદા નથી થયો. વાહ બેરુ વાહ, આને કહેવાય હેલિકોપ્ટર શોટ, ડાયરેક્ટ સિક્સર. પણ આ તો મેડમ. રાવ સાહેબ, મને વિક્રમની વાત ગમી, ઘણા બધા કલાકાર એવા હોય છે જે આવું બોલે છે, પ્લીઝ તમે મન ઉપર ના લેતા, જેવી એમની મરજી. પણ મેડમ. રાવ સાહેબ, એક્ચ્યુઅલી મેં જ એમની જોડે આ વિષય પર ડિસ્કશન નહોતું કર્યો. આઈ નો યુ કેન અન્ડરસ્ટેન્ડ મી. ઓકે મેડમ. ઓકે. હાલે. આ શું છે? આ કાર્ડ છે મારું, લઈ લો, ક્યારેક કામ આવશે. સાહેબ, આની ક્યારેય જરૂર નહીં પડે. રાખી લે દોસ્ત, કલ્પનાના આકાશમાં ઉડનારા પંખીની પાંખો ક્યારે કપાય છે ને એ કોઈ નથી જાણતું,
જિંદગીમાં પહેલી વાર મિસ્ટર રાવને કોઈ ના પાડે છે. તમારી વાત હું હંમેશા યાદ રાખીશ. સારું થયું, જાતે જતા રહ્યા, નકર મારે મૂકવા જવું પડત. સાહેબ મેડમ હું જાઉં. મેડમ હું જાઉં. કામ ના હોય તો થોડી વાર રોકાઈ જાઓ. મેડમજી આગ્રહથી ના કહેશો, નકર મારા વેરુ છે ને અહીંયા જ પડ્યો ને પાથરો રહેશે. એક્ચ્યુઅલી વિક્રમ, મને પણ ગાવાનો શોખ છે, પણ આ હોદ્દાના ભારના લીધે નથી હું મન મૂકીને નાચી શકતી કે નથી ગાઈ શકતી. કોઈ જોઈ જાય તો કેવું લાગે. મેડમ. શું મેડમ? રાધા પટેલ નામ છે મારું, રાધા કહીને બોલાવી શકો છો. મેડમજી ફેંકી દો ખુરશીનો ભાર, ભૂલી જાઓ કે તમે મોટા સાહેબ છો. આ મારો ભેરું છે ને, તમને ગીત ગાતા અને નાચતા બધું શીખવાડી દેજો. નહીં મેડમ, હું કોણ કોને શીખવનાર? તમે શીખવી દો છો અને કોઈને ખબર પણ નથી પડતી. મેડમ આ શું કરો છો? બસ તમે મને જોયા કરો અને હું તમને જોયા કરું.
જન્મ્યા એક બીજા માટે હો અમે જન્મ્યા એક બીજા માટે લડુ જોઈને એમાં નામ લખ્યું મેં તારું જોઉં ના તારું મુખ તો ગોરી મૂંઝાય મનડું મારું હો વિપત્તિના વાદળ અચાનક એવા તૂટી પડ્યા કે એક પળમાં માળો ક્યાં વિખરાઈ ગયો એની ખબર જ ના રહી. હું કોને કહું? પણ ભાભી, મારા એ ભાઈબંધનો હત્યારો અત્યારે જેલમાં તો છે ને? નારા તમે તો પીઠ પાછળ ભાઈબંધ દીવા ખા કર્યો. ના ભાઈ ના, એવું ના બોલો. શંભુજી તો મારા ભાઈ સમાન છે અને ઠાકોર છે ઠાકોર. જીવ દઈને પણ ઠાકોરની ખાનદાની પર કલંક ના લાગવા દે. અને આખું એ ગામ હજુય શંભુજીને નિર્દોષ માને છે. ને ભાઈ, હવે દુઃખના દડા પૂરા થયા ને આજકાલમાં જ મારો દીકરો રાહુલ આવ્યો સમજો. રાહુલ, તમારો દીકરો મારી દીકરીને જોઈ લે, પછી સગ પણ નક્કી કરીએ તો? હા સવિતાબેન, રાહુલ મારો દીકરો છે. ભલે ને વર્ષો સુધી મારાથી દૂર રહ્યો, પણ મને ખાતરી છે કે માની વાત કદી નહીં ટાળે. પટેલનો દીકરો છે, પ્રાણ જાય પણ વચન ના જવા દે. મમ્મી, મારે થોડું ઓફિસમાં કામ છે તો હું નીકળું છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કબૂતર જા જા. એક્સક્યુઝ મી, તમે વિક્રમ ઠાકોરને ઓળખો છો? અરે હા, અરે લખાનો મોટો ભાઈ હું આખો. હા બોલો બોલો. મેડમ, શું મેસેજ હતો? સમજી ગયો મેડમ, સમજી ગયો. નો ટેન્શન, તમે તમારે જાઓ, હું હમણાં જ વિક્રમભાઈને મેસેજ સેન્ડ કરી દઉં છું.
કાં વેરો? આ મરખાતા અરખાતા હું વાંચો છો? અલ્યા ભાઈ, હમણાં જ ફોન ચાલુ કર્યો, તારા ભાઈ અખાનો મેસેજ આવ્યો. શું લખ્યું છે? એણે લખ્યું છે કે રાધા મેડમ મને મળવા માંગે છે નદી કિનારે, એ પણ એકલા. અરે શું વાત છે, એટલે ચોકટું ફીટ. અરે આ તો ગલપચી થાય એવી વાત છે. તમે તમારી ચિંતા ના કરો, ફટાફટ ઉપડો મેડમ ને મળવા. હું મારી વાત પછી કરીશ. જાઓ જાઓ રાધા મેડમ, વેટિંગ વેટિંગ. હા હું તો જવાનો છું, પણ તારી શું વાત છે તો કે? ગંગાભાઈ સમાચાર આપ્યા છે કે તમારો ભેરુ રાહુલ ગામમાં પાછો આવે છે. હા રાહુલ આવે છે? હા તો, હા તો અત્યારે બીજા બધા કામ કેન્સલ, પહેલા રાહુલ ને મળી. એ ગમે ત્યારે આવશે, પહેલા મારા ઘરે જ આવશે. ચાલ જલ્દી ફટાફટ. પણ ભાઈ રાધા મેડમ, રાધા મેડમ તમારી રાહ જોવે છે. અલ્યા ભાઈ, પહેલા ભેરુ પછી પ્રીત. તમારું ખૂબ 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 સ્વાગત છે. ચા પીવી છે ને? તો જાતે જ બનાવી લો, કારણ કે મને છે ને ચા બનાવતા આવડતું નથી. અને આ મારો શકુની મામો દિવસમાં એક જ વાર ચા પીવડાવે છે. ચા પીવી છે? ના 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 ના, મારે ચા નથી પીવી. ઓકે, પણ આજે તું કઈ જબરદસ્ત મૂડમાં લાગે છે ને. કોઈ ખાસ વાત છે? ઓ યે, ઓ યસ ગુલબદન, આજે હું મારી ગામડે જઈ રહ્યો છું, મારા વતન, મારા યાર પાસે, મારા દોસ્ત પાસે. એ મારા જીગરનો ટુકડો છે. જાની મન, આજે આજે તો મારું રોમે રોમ નાચે છે. તું પાછું તો આવીશ ને? નો 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 નો, જાને બહાર ગુલે ગુલઝાર, આ સિમેન્ટ કોન્ક્રીટના જંગલમાં મારી સજા પૂરી થઈ તોય આવીશ, ચોક્કસ આવીશ, મારા યાર માટે, મારા દોસ્ત માટે, મારા જીગરના ટુકડા માટે. પણ એ દિલે બેકરાર, તારે શું કામ છે? મારી કંપનીને તો તાળા જ લાગી જશે. અરે હરીફ કંપનીએ બધા જ સારા ગીતકાર અને બધા જ સારા ગાયકો છીનવી લીધા છે. ઓય હોય હોય, ડોન્ટ વરી ગુલે બુલબુલ, હું તને એવો ગાયક આપીશ ને જે ગાયક તારી તારી કંપનીને ટોચ પર લાવી દેશે, ટોચ પર. ક્યાં સુધી ધીરજ રાખું, હૈયાની વાત હોઠ સુધી આવી જાય છે, પણ હું પ્રેમનો ઇકરાર કઈ રીતે કરું? એય ગુલે ગુલઝાર, કયા વિચારોમાં પડી ગયા? હું તો એ વિચારતી હતી કે તારા ગયા પછી મને નહીં ગમે. ઓ અચ્છા, કેમ? એ તો હું પણ નથી જાણતી. સાવ ડફોર છે, સાવ બુદ્ધું, કઈ સમજતો જ નથી. ક્યારે સમજશે રામ જાણે. ડોન્ટ વરી, હું તને મારી સગાઈમાં બોલાવીશ. શું કહ્યું? તારી સગાઈ? હા, જાણે બહાર એટલે તો ગામડે જઉં છું. પણ હે હે હે, તું તું કેમ ઉદાસ થઈ ગઈ? શું થયું? ના કઈ નહીં, ચાલ આજે હું તને મારા હાથે ચા બનાવીને પીવડાવીશ. ચા પીવડાવશે? આવા દો. Yeah, 1 2 3 4 5, 1 2 3 4 5, યુહુઆ. શક્તિ, રાહુલ ગામડે આવી રહ્યો છે. અલ્યા ભાઈ શું કરે છે? જોતા નથી, કસરત કરું છું, છક્કા
બતાવવાની છે. છકા પ્યા એટલે છું ત્યાં લખી બધા હીરો હીરો પેલી પેટો ગેડો પડે ગેડો. અલ્યા ભાઈ રહેવા દે, જે છે ઉતરી જશે. પણ ભેરુ, હીરો તો બનવું છે, જે થવું એ થાય. 10 દિવસ એવી કસરત કરું કે અજય દેવગણ આવે ને તો એના આટલા ભોય પાડી દો. અરે અલ્યા ભાઈ, આ તારી લેન નહીં. ચાલ હું બજારમાં જઉં છું, આવું તારે. હું જઉં છું તારે, આવતો આવજે. બેરુની વાત સાચી, ભાગી જ્યુ વાત સાચી. આથી કસરત બાદ પણ હીરો તો બનવું જ છે. ડાચા જોયા છે? સાચી ડાચા ચાલુ. યા યા ડિંકી ડિંકી ડિંકી. ભાગી જા, હીરો બન્યા પહેલા ભાગી જા. હું બચી ગયા, પણ મારે વધારે જવાનું છે. એટલે ભાઈ ધીમી ધીમી ચલાય ને યાર. એ ભણા, આપણે ફરવાનો પ્રોગ્રામ તો ક્યાંક બીજે ક્યાંક હતો, ત્યાં અચાનક ગામડે જવાનું ક્યાંથી ગોઠવ્યું? અરે એ તો વાત છે, મારા મામા જાન, મારા જાને તવના જાને બહાર ગલી ગુલઝાર. અરે આપણે આપણા ગામે જઈશું અને લોકોને સરપ્રાઈઝ આપીશું. સરપ્રાઈઝ? અચ્છા એમ છે, જોઈએ તારે ગામડે જઈને તમારા કેટલા નાણા ચાલે છે. વિક્રમ, તારી વાત સાચી પડી, રાહુલ તો તને મળવા આવી ગયો. મને ખબર જ હતી કે રાહુલ અહીંયા જ આવશે પહેલા. ભણા, આ તો આપણે શંભુજી ઠાકોરના ઘરે આવી ગયા અને આ વિક્રમ સામે જ ઊભો છે અને એણે આંખો પણ બંધ કરી દીધી છે. હું મારી આંખો બંધ રાખું છું. વર્ષો પછી હું મારા બેરુને જોઈશ. એ મને ગળે વળગી જશે તો મારા હૈયાની ધમણ વધી જશે. આંખો તો આ પટેલે પણ બંધ કરી દીધી છે. પહેલા અમારા હૈયા મળશે અને પછી અમારી નજરો. હવે એમના દુશ્મનો આજ પછી ચેનથી જીવશે નહીં. સાગર છલકે ઓ તારું નામ લઈને ભેરું દિલ આ મારું ધડકે. તું મારો પ્રાણ ભેરું, તું રે અરમાન ભેરું. તું મારો પ્રાણ ભેરું, તું રે અરમાન ભેરું. ઓ તારી મારી દોસ્તીની દુનિયા દીવાની, ઓ તારી મારી દોસ્તીની દુનિયા દીવાની. પટેલની પટલાઈ ઠાકોરની ખાનદાની, પટેલની પટલાઈ ઠાકોરની ખાનદાની, પટેલની પટલાઈ ઓ ઠાકોરની ખાનદાની, પટેલની પટલાઈ ઠાકોરની ખાનદાની.
એ જાને મન જાને બહાર જાને તમન્ના ગુલે ગુલઝાર ગુલે બુલબુલ, એક વાત તો ક્યાંની રહી જ ગઈ. બોલને, એક છોકરી ના મા બાપે મને જોયા વગર મારા પર ફિદા થઈ ગયા અને એ છોકરી સાથે મારા લગ્ન કરવાની હા પાડી દીધી. બોલ તને, હા એ લોકો જોયા વગર લગ્નની હા પાડી દીધી. હા પાડી દીધી. શું વાત છે? કેમ ગયો? અહીંયા છું પણ હા મને પણ એ છોકરી બહુ ગમે છે. તને? હા છોકરી હા ગમી ગઈ? કેવી લાગે છે? મારા વાળી તો મસ્ત છે. મસ્ત છે? અચ્છા, તારા વાળી કેવી છે? મારા વાળી? હા મારા વાળી તો મેં જોઈ જ નથી, હજી જોવાની બાકી છે. પણ મારા ભાઈ, મારા દોસ્ત, જાને મન જાને બહાર ગુલે ગુલઝાર, એક વાર તું એને જોઈ લે, તું એની ઉપર મોહર મારી દે અને પછી જ હું એની સાથે લગ્ન કરવાની હા પાડીશ. હા, મારે પણ એવું જ છે ભાઈ. હા, તું એને એકવાર જોઈ લે, તું હા પાડે, તને પસંદ આવે ને તો જ હું લગ્ન કરીશ. હવે મને નહીં, પેલીની ગળે વળગ. કોને? હું પેલીની ગળે વળગી છોકરી ને. તારો મારો સાથ, તારો મારો
મારો સાથ, તારો મારો સાથ, તારો મારો સાથ. રૂપનો પથારો બાંધી ઓ સાજણા, ઓ સાજણા, હવે ભવો તે ભવ નહીં છૂટે. તારો મારો સાથ, તારો મારો સાથ, તારો મારો સાથ, તારો મારો સાથ, ઓ તારો મારો સાથ, તારો મારો સાથ. વિક્રમ, હું તને બહુ પ્રેમ કરું છું, તારી સંગે જ જીવવા માંગુ છું. પાપા? હા પાપા. આપણે મોડું થાય છે દીકરા. હા, મહેમાન રાહ જુએ છે. હા હા, હું 10-15 મિનિટમાં આવું છું. મારે જવું જ પડશે, મમ્મી પપ્પાને ના નહીં પડાય. રાધા, 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 રાધા. અરે મામા, કેટલા વખતે આપણા ઘરે આવ્યા. હા બાળા ભાઈ, આ સાચી વાત છે. વાહ, મજા આવી ગઈ. ચાલો ચાલો આગળ ચાલીએ. અહીંયા? અરે પણ આપણું ઘર તો માં આ તારી પ્રગતિમાં કોઈ વિઘ્ન ના આવે એટલે મેં આજ સુધી આ વાત છુપાવી. પણ સચ્ચાઈ તો એ છે કે આપણું કશું જ હવે આપણું નથી રહ્યું. રખેવાળીના નામ પર તારા નાગજી કાકા આપણી તમામ મિલકતના માલિક બની બેઠા છે. ને કાયદાની આંધળી દેવીએ જેણે તારા બાપના હત્યારા સાબિત કર્યા છે ને, એની જ ઘરવાળીએ જો ખાનદાની ના નાખવી હોત ને, તો આજે હું અને તું રસ્તે રઝળતા હોત. હા, તું શું બોલી રહી છે માં? સચ્ચાઈ જણાવું છું તને દીકરા, પણ મને હવે કોઈ ચિંતા નથી, કેમ કે હવે તું 21 વર્ષનો થઈ ગયો છે. હવે તું તારી પિતાની મિલકતનો કાયદેસરનો વારસદાર થઈ ગયો છે. આ દિવસમાં સપના જોવાનું બંધ કરો ભાભી. હજી તો 21 વર્ષમાં પૂરા 10 દિવસ બાકી છે. 10 વર્ષ વીતી ગયા કાકા, 10 વર્ષ, અને 10 દિવસ તો આમ વીતી જશે. મારી મા પર થયેલા એક એક જુલમનો હિસાબ વ્યાજ સાથે વસૂલ ના કરું ને તો મારું નામ
રાહુલ પટેલ નહીં. કોણ કોની સાથે વસુલાત કરશે એ તો સમય જ બતાવશે. પણ તું પણ એક વાત યાદ રાખ, કાકો છું હું તારો, કાકો નાગજી કાકો. નાગજી મેમન આવ્યા છે. જય શ્રી કૃષ્ણ ભાભી. જય શ્રી કૃષ્ણ. મા, આ કોણ? કંશામભાઈ, આ મારો દીકરો રાહુલ. દીકરા, આ છે ઘનશ્યામભાઈ પટેલ. વર્ષો પહેલા તારા બાપુજીના ખાસ મિત્ર હતા. અને આ છે એમની દીકરી રાધા. હેલો. હેલો. અરે આવો ને, આવો આવો, અંદર આવો, આવો આવો. ચાલો. બધું મજામાં છે ને? તમારું નામ બહુ સાંભળ્યું છે. રાધા રાહુલ જોડે? એટલે રાહુલ જે છોકરીની વાત કરતો હતો એ આ રાધા છે? રાધાએ ભણેલી અને રાહુલે ભણેલો, રાધાએ પટેલની દીકરી અને રાહુલે પટેલનો દીકરો. સારી લાગશે આ જોડી. અરે શક્તિસી, અરે હું તો લૂંટાઈ જવાનો, બરબાદ થઈ જવાનો. મારી તો સમજો આવી બની. અરે ભાઈ, મને બચાવી લો, મારા ભેરુ મને બચાવી લો. અરે શું વાત છે, આટલી નાની વાતમાં તું અહીં સુધી દોડીને આવી ગયો? અરે ભાઈ, તારા માટે નાની વાત હશે, મારા માટે તો બહુ મોટી વાત છે. 5-7 દિવસ પછી મારી તમામ કાયદેસરની મિલકત મારે મારા ભત્રીજાની નામે કરી દેવી પડશે. પછી તો હું લટકી ગયો. અરે તને ટોપીમાં નહીં લટકવા દઉં, સમજ્યો? પાણી પર લાકડી મારવાથી પાણી છૂટું ન થાય, એમ તારા ભત્રીજાના જુવાન થવાથી બધી મિલકત એના હાથમાં ન જાય. પણ કેવી રીતે? અરે તારો ભત્રીજો પુખ્તભાઈનો થાય ને, એ પહેલા જઈને પતાવી દઈશું. પણ એ કામ હું નહીં કરું. અરે આપણે બધા જો આ કામ કરીએ ને તો ઉઘાડા પડી જઈએ. આ કામ કરવા માટે મર્ડરની સોપારી લેવા વાળો પાટણનો એક ડોન છે, એને મેં અહીં બોલાવ્યો છે, જે આપણા ઈશારા પર અહીંયા અહીંયા. જય માળી. અરે પાટણ વાળાના પ્રણામ. 1.25 શેર ઘીના લાડવા બનાવો અને મણમણના રોટલા ખવડાવો. માતાના તેડા આવ્યા. જય માળી, જય માળી, જય માળી. કાનજી પટેલ, એનો દીકરો રાહુલ પટેલ, ખતમ કરી નાખ. આખો ઉગાડી રાખજો, સતના પારખા લેજો, અને લોહીના તિલક થશે અને શ્રીફળ વધેરાશે. વાસ્તે ગાસ્તે કાઠડી કાઢજો અને પછી જ આ પાટણ વાળાને રૂપિયા ચડાવજો. જય માળી, જય માળી, જય માળી. વર્ષો પહેલા બાપુજીએ ઠાકોર કાકાને મેલડીમાંનું મંદિર બનાવવા જમીન આપી હતી, જે આજે દાનવોના હાથમાં છે. એ માડી આ પટેલ અને ઠાકોરની ભાઈબંધીમાં દાગ નહીં લાગવા દેધી. હા, જય માડી, જય માડી. ચાલો મારી સાથે. ચાલો ચાલો.
શું થયું? જય માળી, પાટણ વાળે લીધેલું કામ આજે પૂરું થશે. દસ્તાવેજ લાવો. આનો જવાબ હું શોધી લઈશ. મારા સવાલ નો જવાબ આજ સુધી રાહુલ તમારા જોડે રહ્યો છે, તો બોલો એના દુશ્મન કોણ છે? મામા બોલ, મામા નહીં તો તું મને ઓળખે છે કે હું કોણ છું. બોલ કહું છું તું મારી ફ્રેક્ચર બજી કહું. બોલ વિક્રમભાઈ, રાહુલ ને ઉપર 10-15 લાખ નું દેવું હતું. દેવું? અને શહેર માં એના ઉપર 4-5 વાર હુમલા પણ થયેલા. ભાઈ વિક્રમ, રાહુલ આ બધું જાણશે ને તો મારું આઈ બનશે. રાહુલ ને ખબર નહીં પડે. પણ બોલ, એનું અપહરણ કોણે કર્યું તું? બોલ. કહું છું તો એને કહી દેજો કે 2 દિવસમાં એના રૂપિયા મળી જશે, એ પણ વ્યાસ સાથે. માં, આમ શું જુએ છે? મેં તારી જોડે આપણી જમીનના કાગળ એમાં ગયા. મારે તાત્કાલિક 5-10 લાખ રૂપિયાની જરૂર પડી છે, એ પણ સારા કામ માટે. આ બાઇક વેચું તો પણ મને તારી પર વિશ્વાસ છે બેટા, પણ જમીન તો ક્યારની ગીરવે મુકાઈ ગઈ છે.
મારા બાપુએ પટેલ કાકાની હત્યાનો ગુનો કબૂલી લીધો. એમની ભયબંધી ને તારા બાપુની ખુદારી આગળ જમીન અને બધા દાગીના. પટેલ કાકાએ તો પટેલે કરી, આપણું ઘર સાચું છે, પણ તું ચિંતા ના કરીશ માં. આપણી ખાનદાનીની લાજ હું રાખીશ. અલ્યા ભેરુ, આ તો મિસ્ટર રાવની ઓફિસ છે. જિંદગીની બાજી છે વિક્રમ, ક્યારેક એક્કો, ક્યારેક બાદશાહ, તો ક્યારેક હા ગુલામ. સમજુ છું રાવ સાહેબ, મારે 15 લાખ રૂપિયા જોઈએ છે. સંજોગો ખરાબ છે એટલે મારું સ્વાભિમાન ગીરવી મૂકવા આવ્યો છું. સંજોગો સ્ત્રીને કપડાં ઉતારવા અને પુરુષોને સમાન વેચવા માટે મજબૂર કરે છે. કહો, તમારી રેવાપુરી ઓડિયો કંપની માટે મારે શું કરવાનું રહેશે? મને ખાતરી જ હતી વિક્રમ કે તારે એક દિવસ મારી જોડે આવવું જ પડશે. એટલે તો જો એગ્રીમેન્ટ પણ તૈયાર રાખ્યો છે. બોલો, ક્યાં સહી કરવાની છે? અરે પહેલા વાંચી તો લે. હું વાંચતો નથી. ઠાકોરના કોલ કોઈ એગ્રીમેન્ટના મોહતાજ નથી. તમે જ્યાં કહેશો ત્યાં ગીત ગાઈ લઈશું. બીજું તો શું લખ્યું હશે કિસ્મતના કાગળિયામાં? નહીં વિક્રમ, હું તને ગીત ગાવાના રૂપિયા નથી આપતો, ગીત ન ગાવાના રૂપિયા આપું છું. અને જો જ્યાં સુધી મારા રૂપિયા પાછા નહીં આપે ને ત્યાં સુધી ક્યાંય તારે ગાવાનું નથી. ભાઈબંધી માટે બધું જ મંજૂર છે. ઠાકોરોની ખાનદાનીના ઇતિહાસમાં ઘણા પુસ્તકો છે, વાંચી લેજો. સિંહાઈ સુકાઈ ગઈ, પાના ફાટી ગયા, પણ ઠાકોર કળજુગમાં પણ ઇતિહાસ રચા જ કરે છે. બોલ બેરુ, છોકરી ગમી કે નહીં? હા વિક્રમ, ગમી ગઈ. મારી જગ્યાએ જો તું હોત ને તો તને પણ પહેલી નજરમાં પ્રેમ થઈ જાત. અપ્સરા છે અપ્સરા યાર, આખો આખોના રસ્તે સીધી દિલમાં ઉતરી ગઈ યાર, દિલમાં. પણ સગાઈ ક્યારે છે? સગાઈ હોતી હોય યાર, પેલા તું એને જોઈશ, એને પસંદ કરીશ, નક્કી કરીશ. મારો યાર પહેલા એને પસંદ કરશે, પછી જો એને હા પાડીશ. હા અરે ભાઈ, મેં જોઈ છે. હા દોસ્ત, લાખોમાં એટલી જ મળે રાધા, એટલે કે રાધા જેવી છોકરી મળે. સાચે જ તો હું યાર એને એને હા પાડી દઉં. હા પાડી દઉં. એ પેલી છોકરી ક્યાં? ભાભી ભાભી ક્યાં? ભાભી કોણ? ભાભી કોની ભાભી? એ બાનાના કાળ, બાનાના કાળ. હું પણ તો જોઉં મારા બેરુએ મારા યારે કેવી છોકરી પસંદ કરી છે. અરે યાર, મેં તો એ છોકરીની વાત કરી હતી જેને મેં ફક્ત સપનામાં જોઈ છે. હા યાર, આંખ ખુલી અને સપનું તૂટી ગયું. હવે તો એક જ ઈચ્છા છે કે મારા દોસ્તની સગાઈ થાય, એ પણ ધામધૂમથી. હે વિક્રમ, અરે ધામધૂમથી થશે, આખું જગત એને જોશે. અને 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 મેં છે ને, મેં ખાસ એક મહેમાનને મુંબઈથી બોલાવ્યા છે, ખાસ તારા માટે. જાને મને, હા મારા માટે હવે કોઈ ખાસ નથી. એટલે કે મારા માટે તો તું જ ખાસ છે. અરે હા દોસ્તો, આજે આવા શુભ અવસર પર, એમઆઈ રાહુલ પટેલની સગાઈ પર, વિક્રમ ઠાકોર બધાને ગીત ગાઈને સૌના મન ડોલાવશે. Thank you.
ખુશીઓની રાત છે મારા દોસ્તની સગાઈ છે ખુશીઓની રાત છે મારા દોસ્તની સગાઈ છે દિલથી આજે બોલું આટલું બોલું તો બસ દિલથી આજે બોલું આટલું રહે સલામત જોડી મારા દિલની દુઆ છે હે માલિક પાસે માગું આટલું રહે સલામત જોડી મારા દિલની દુઆ છે ખુશીઓની રાત છે મારા દોસ્તની સગાઈ છે ખુશીઓની રાત છે મારા દોસ્તની સગાઈ છે ઝૂમો નાચો આજે સૌ ભેળા મળીને ઝૂમો નાચો આજે સૌ ભેળા મળીને રહે સલામત જોડી મારા દિલની દુઆ છે ખુશીઓની રાત છે મારા દોસ્તની સગાઈ છે
રાહુલ, શું કરે છે તું? અરે તું તું મારાથી કંઈક છુપાવી રહ્યો છે વિક્રમ. ના ના, કંઈ નથી છુપાવતો. સાચું, હું તારી આંખમાં વાંચી શકું છું તું મારાથી કંઈક છુપાવી રહ્યો છે વિક્રમ. બોલ. કંઈ નથી છુપાવતો ભાઈ. બોલ, તું શું છુપાવી રહ્યો છે વિક્રમ? બોલ વિક્રમ, બોલ. સાચું કહું છું, કંઈ નથી છુપાવતો. સાચું નથી બોલતો તું, સાચું નથી બોલતો તું. મારાથી તારા દોસ્તથી છુપાવી રહ્યો છે તું. કે કે સાચી વાત કર મને. મને લાગે છે કે તું 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 રાધાને પ્રેમ કરે છે. કરે છે ને? ના ભાઈ, એવું કંઈ નથી યાર. તો પછી મારી આંખમાં આંખ રાખીને જોઈને બોલ. મારી આંખમાં આંખ રાખીને બોલ. અરે હું સાચું કહું છું, હું રાધાને પ્રેમ નથી કરતો. વિક્રમ, તું સાચું નથી બોલતો. સાચું બોલ તું દોસ્ત, સાચું બોલ. જો તું સાચું ના બોલે ને તો તને તને આપણી દોસ્તીના સમ છે દોસ્ત. હા, હું રાધાને પ્રેમ કરું છું. રાધાને પ્રેમ કરું છું. દીકરા, આ તમે બંને ભાઈબંધો શું કરી રહ્યા છો? કંઈ સમજાતું જ નથી. સગપણનું મુહૂર્ત વીતી રહ્યું છે. હમ, આવ દીકરી. નહીં માં, નહીં 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 નહીં. રાધા ક્યારે શામની થઈ જ નથી. શું? અરે હું મારા ભેરુની આંખમાં રહેલો સ્નેહ વાંચી ગયો છું. હા, આ રાધા છે ને, રાધા એ વિક્રમને પ્રેમ કરે છે. અને આ મારો જાનેવન જાનેવાર ગુલે ગુલઝાર મારો વિક્રમ મારા માટે એનો પ્રેમ ત્યાગ કરવાની વાત કરતો હતો. હા, અરે ભાઈ, હવે તો જો સગાઈ થશે ને રાધાની, તો વિક્રમ સાથે જ થશે. હા, અને એના માટે કોઈ જ પ્રશ્ન નહીં. કોઈ જ પ્રશ્ન, કોઈનો કોઈ પ્રશ્ન નહીં. હા, પણ મને પ્રશ્ન છે રાહુલ. ઘનશ્યામ પટેલ, આ રાધા તમારી દીકરી છે? ભાભી, લોકો તમને અંધારામાં રાખવા માંગે છે. પૂછો એમને, પૂછો. પપ્પા. ના ના, રાધા અમારી દીકરી છે. અમારી દીકરી છે. હા, રાધા અમારી દીકરી છે. જો રાધા તમારી દીકરી હોય તો મૂકો રાધાને માથે હાથ અને પછી કહો. ભાભી, આ તમારા વિવાહને પૂછો. રાધા મારી દીકરી નથી તો શું છે? પણ મારી દીકરી કરતા પણ વિશેષ વાલથી ઉછેરી છે મેં એને. હા, રાધા મથુરજી ઠાકોરની દીકરી છે. ઠાકોરની દીકરી? અને શંભુજી ઠાકોરે અમને નિસંતાન દંપતીને રાધા દત્તક આપી હતી. જન્મથી જેના ખાનદાનના ઠેકાના નથી એવી છોરીને આપણા ઘરની વહુ ના બનાવાય. એ કાકા, આ રાધા વિક્રમ ઠાકોરની થવા જન્મી છે. નાગજી કાકા, હવનમાં હાડકા નાખવાનું બંધ કરો. મારો ભાઈબંધ હવે એની મિલકતનો માલિક છે. તમે છે ને આ સિક્કા ઉછાળતા રહો. હા, જાઓ. આ રૂપિયા બે રૂપિયા છૂટક આમાં જ મળી જશે. હા, ચાલો જાઓ, નીકળો નીકળો. એ આ રૂપિયો પડ્યો, લેતા જાઓ લેતા જાઓ જાઓ. હા, એ માં સગાઈ થઈ જાય મારા ભેરુબંધની. જાને મન, એક તો વહેલા બોલાવો છો ને જાતે લેટ આવો છો. ભાઈ, આવું થોડી ચાલે. બોલો હવે, ક્યાં જવાનું છે? શું વિચાર્યું? જો રાહુલ, તારે તારા મિત્રને ગાયક બનાવવો હોય તો એની સાથે કરાર તો કરવો પડશે. મારા દોસ્તને કરારની કોઈ જરૂર નથી. મારો શ્વાસ છે, મારો વિશ્વાસ છે, મારી ધડકન છે, હૃદય છે. હું જે કહું એ માને, એ જે કહે હું માનું. ઓ મેડમ, તમારે મારો સાથ આપવો હોય તો આપજો, પણ હું તો એને કશું પણ કહ્યા વગર
પબ્લિકની સામે બહુ મોટા પાયે મોટા મંચ ઉપર રજૂ કરવા માંગુ છું. અને જો શો સફળ ના થયો તો રાહુલ યુ વિલ બી ફિનિશ. અરે કરોડોનું નુકસાન થશે આપણું. અને તે જે લોન લીધી છે તેની ભરપાઈ કોણ કરશે? ભલે ને હું ફિનિશ થઈ જાઉં, કુંવાર થઈ જાઉં, બરબાદ થઈ જાઉં, પણ આ શો તો હું કરીને જ રહીશ. તમારે મારો સાથ આપવો હોય તો આપજો. આ પટેલ એના ઠાકોર મિત્રને ગાયક બનાવીને જ રહેશે. પછી ભલે ને એના માટે આ પટેલને એની પટેલાઈ ગીરવે મૂકવી પડે. મામા આજે જઈને શેરમાં પૈસા આપી આવો. હમણાં જ જઈને આપી આવો, તમે એની ચિંતા ના કરો. અને હા, આ વાતની જાણ રાહુલને ના થવી જોઈએ. શોધી વળ્યો અને તું અહીંયા ઉભો છે. બોલ ને રાહુલ, શું કામ હતું? અરે કાલે સવારે તને મારી સાથે આવવાનું છે. કાલે સવારે તૈયાર રહેજે. હા હા, પણ ક્યાં જવાનું છે એ તો કે. હું તારો ભાઈબંધ છું કે નહીં? હા છું ને યાર. હા તારી સાથે ગુજરાત તો શું, આખી દુનિયા ફરવા તૈયાર છું. બસ તો પછી તારે તૈયાર થઈ જવાનું છે. કાલે સવારે આપણે જવાનું છે, પણ તારે કોઈ પણ પ્રશ્નો પૂછવાના નથી. બોલ મંજૂર? હા ભાઈ મંજૂર, હવે બોલ. તો પછી આપણે બાળપણમાં જે બોલતા હતા એ બોલ. અચ્છા. રીત રાજપૂતની અને આશરો તમારે જ્યાં જવો ત્યાં જજો, પણ મને આરે લઈ જજો. જો નહીં આવે આરે લખો તો થશે મોટો ડખો. એ એ જાણે મન જાણે બહાર ગુલે ગુલઝાર. એ એ કે 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 મિનિટ. અરે રાહુલ તું અહીં? થોડો સમય મળશે મને? મેડમ રેકોર્ડિંગ માટે સ્ટુડિયોમાં રાહ જોવાય છે, પ્લીઝ જલ્દી ચલો. હા તમે લોકો પહોંચો, હું આવું છું. ઓકે મેડમ. હા રાહુલ, શું કામ હતું? સાથ અને સંગાથ માંગુ છું. આ પટેલની કલમનો કદરદાન માંગુ છું. વચનો તો ઘણા છે આપવા માટે. એક માના વચન ખાતર આજે કઈક ઉધાર માંગુ છું. કઈ સમજાયું નહીં. જ્યારે બહાર જો ચોખ્ખા શબ્દોમાં કહું ને તો આપણી પહેલી મુલાકાત થઈ ને ત્યારે તે મને ગીત લખવા માટેની ઓફર કરી હતી. હા આજે મારી કલમની સાથે સાથે હું પોતાની જાતને વેચવા આવ્યો છું. એ મને 15 લાખ રૂપિયાની જરૂરત છે, તાત્કાલિક મળશે? ઓકે, મારે બીજો દરવાજો શોધવો પડશે. કેમ ખરાબ લાગ્યું? દિલી હમદમ જાને બહાર. જી નહીં, જાને મન જાને તમન્ના. હા તો જગતનો નિયમ છે, ભિખારીને પસંદગીનો અધિકાર નથી હોતો. બાય. એક મિનિટ રાહુલ, મેં પણ એક શાયરી લખી છે, સાંભળતો જા. સાજણ બનીની માંગી તો શ્વાસ પણ આપવા તૈયાર છું, પ્રેમી બનીની માંગી તો પ્રાણ પણ આપવા તૈયાર છું. Thank you.
મારા પોસ્ટર
હોર્ડિંગ્સ લાગેલા છે. હું તો તારા લખેલા ગીત ગાઉં. આ બધું શું છે યાર? મને કામ ડાઉન માય ફ્રેન્ડ. આ રાહુલ પટેલ છે ને, આજે જિંદગીનો દાવ લગાવી બેઠો છે દોસ્ત. આજે રાત્રે તો છે ને, આહાહા, એન્ટરટેઇનમેન્ટની દુનિયામાં, સંગીતની દુનિયામાં બહુ મોટો ધમાકો થવાનો છે. અરે ભાઈ, મ્યુઝિક કંપનીના મોટા મોટા માણસો ત્યાં આવ્યા હશે અને આવીને જોશે. અરે પ્રેસ વાળા હશે, મીડિયા વાળા હશે, એ તમામે તમામ લોકો આવીને જોશે મારા દોસ્ત, મારા દોસ્તનો કાર્યક્રમ. આ બહુ મોટી ઇવેન્ટ, અને જેની અંદર મારો દોસ્ત આજે રાત્રે એના સંગીતના સુરો રેલાવશે. અને મારો દોસ્ત આજે મારો વિક્રમ બની જશે, આખી દુનિયાનો સૌથી મોટો રોક સ્ટાર, રોક સ્ટાર. પટેલ, તારી પટેલ હું સમજી શકતો નથી. હા, તારી દોસ્તીને હું સલામ કરું છું, પણ ગીત ગાવાની વાત, ગીત ગાવાની વાત મને પૂછાવ કરે આ બધું. હે, જાને મન જાને બહાર, એમાં થોડી પૂછવાનું હોય. જો સાંભળ, નાગજી કાકાના કપટથી બચવા માટે મારી માએ મને એનાથી દૂર રાખ્યો, અને ત્યાં સુધી તે ગામની અંદર મારી માની સંભાળ રાખી. અરે દોસ્ત, નથી કેવું કેટકેટલા અહેસાન કર્યા છે ત્યાં મારી ઉપર. હે દોસ્ત, હું તારો ઋણ નહીં ચૂકી શકું. બસ દોસ્ત, તું એક કામ કર, આ શોમાં તું ગા, મન મૂકીને ગા. મને માફ કર દોસ્ત, હું નહીં ગાઉં, હું નહીં ગાઉં, હું નહીં ગાઉં. એ અરે એ વિક્રમ, અરે કહેતો કરો, કેમ નથી ગાઉં? અરે વિક્રમ, એ વિક્રમ સાંભળ. રાહુલભાઈ, હા, તમારો ભેરુ કેમ ના પાડે છે એ હું જાણું છું. શું કહેવાય નહીં, પણ આજે ચૂપે નહીં રહેવાય. શું છે બોલ? ગામમાં તમારી માના માથે 15 લાખ જેવું થયું હતું ને, તમારું ઘર, તમારી મિલકત રમણ મામા પાસેથી પાછું લેવા માટે વિક્રમભાઈ મિસ્ટર રાવ સાથે ગીત ના ગાવાના કરાર કર્યા છે. એ રમણ મામાનું તો ગળું દબાવીને હું હિસાબ માંગી લઈશ. લખા, તું વિક્રમને કહેજે કે આ રાહુલ પટેલ મિસ્ટર રાવ પાસે એના જીવના જોખમે એગ્રીમેન્ટ પાછો લેવા ગયો છે. બસ મારા દોસ્તને એટલું કહે છે કે એ ગાય, આજે રાત્રે મારો વિક્રમ સ્ટેજ પર ગાય. મોન્ટુ, ચાલ મારી સાથે મિસ્ટર રાવનો એકાઉન્ટ ક્લિયર કરવા. વ્યાજ સાથે 15.5 લાખ રૂપિયા પૂરા. સાંભળ, હવે મારી પાસે સમય નથી, જલ્દી જલ્દી મારા યાર મારા દોસ્તનો એગ્રીમેન્ટ પાછો આપી દે. જો ના આપું તો હું મારો શું બગાડી લઈશ? પહેલા તો તારું ગળું દાબીને તને મારી નાખીશ, અને પછી ઓહો હો હો, તરિયા આલિશાન ઓફિસની શાનો શોકત સળગી જશે. ના રહેગા બાંસ, ના બજેગી બાંસરી, એગ્રીમેન્ટ પણ સળગી જશે, અને પૈસા સળગી જશે. ના ભાઈ, ના 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 ના, ધંધો ના બગડવો જોઈએ. આપું છું, આપું છું, ધંધામાં ખોટ નહીં. તમારો એગ્રીમેન્ટ તમને પાછો આપું છું. ક્યાં ગયો? લો ભાઈ. લખા, રાહુલ ક્યાં છે? મારે એની જોડે વાત કરવી છે. બોલને હેરુ, મને માફ કરજે. શું થયું? જો સાચું કહું, તમારા બંનેની ભાઈબંધી બધાથી અલગ છે, અને મારાથી ના રહેવાનું, એટલે મેં બધું કહી દીધું, બધું બધું કહી દીધું. હવે શું કરું? બોલ, સ્ટેજ ક્યાં છે? શું વાત છે પેરું, હવે તમે ગાશો?
પૂજા શું કરે છે? સમય થવા આવ્યો, હજુ કોઈ આવ્યો જ નથી. મને પણ એ ચિંતા છે, રાહુલ પણ નથી દેખાતો. હું ક્યારની એને ફોન લગાડું છું, રિંગ વાગે છે પણ કોઈ ઉપાડતું જ નથી. ઓકે, હું વિક્રમ સાથે વાત કરું છું, ડોન્ટ વરી. ચાલો જલ્દી આવો રાહુલ. વિક્રમ, તમે અહીંયા ઊભા છો અને બહાર તમારા નામની બૂમમાં બૂમ થાય છે. મને ખબર છે, પણ હું નહીં ગાઉં. વિક્રમ, મને લખાય બધી વાત કરી, પણ રાવને ક્યાં ખબર પડવાની છે? અને ખબર પડે તો હું સમજાવી દઈશ. નહીં રાધા, હું ઠાકોર છું. થૂંકેલું ગળું તો જગત આખાને ઠાકોર પરથી વિશ્વાસ ઉઠી જાય. મેં સહી કરી છે. ધારો કે ના કર્યો હોત તો પણ દીધેલા વચન ખાતર હસતા હસતા જીવ આપી દઉં. રાધા, ઠાકોર ક્યારેય જગતને વચન નથી આપતા. જગતને નહીં, જગતના નાથને વચન આપે છે. હું જગતના નાથ સાથે દગો કરું? નહીં રાધા. ભાઈઓ બહેનો, હું શું કહેતો હતો? લે ભાઈ, શું ચાલુ કરો, નહીં તો બધાના પૈસા પાછા આપો. હું શું કહેતો હતો કે ભાઈઓ બહેનો, પૈસા પાછા આપો. સાયકલ લઈ ચાલો, દૂધ ના કેનો. ચાલો ચાલો કરો, ચાલો કરો, ચાલો કરો, સુધી રાખો યાર, ચાલો ચાલો, સુધી રાખો યાર, યાર, યાર. આ શો રાહુલ પટેલનો છે. જો હું નહીં ગાઉં તો મારા દોસ્તની ઇજ્જત જશે. પટેલ, તારા માટે આજે આ ઠાકોર મારી હા ને તારી જીત માટે ગાશે. આંખોમાં
દર્દ છે દિલમાં, ગાઓ ગીત આજે આ તારી મહેફિલમાં, તારી મહેફિલમાં, તારી મહેફિલમાં. ખુશી છે આંખોમાં, ગમ છે આ દિલમાં, ગાઉ ગીત આજે આ તારી મહેફિલમાં, તારી મહેફિલમાં. ખુશી છે આંખોમાં, ગમ છે આ દિલમાં, ગાઉ ગીત આજે આ તારી મહેફિલમાં, તારી મહેફિલમાં, તારી મહેફિલમાં. પછી તો મારી સજા પૂરી થવાની હતી. શેતાન કિશને આપણી દીકરીનો દેહ અપડાયો છે. નહીં,
ઠાકોર, તમારા નામનો સિંદૂર મારી સેન્થીમાં 10-10 વર્ષ છતાં સુહાગને એક વિધવાનું જીવન જીવતી આજે ઠાકોરની ઘરવાળી તમને પડકાર કરે છે. કરી દો સાબિત કે તમે એક ક્ષત્રિય છો, નહીતર હું માનીશ કે મેં આટલા વર્ષ એક કાયરનું પડખું સેવ્યું હતું. જય માતાજી. પણ સાહેબ, આ તો કેદી છે. જેલમાં 600 ફૂટની સુરંગ ખોદાઈ છે તો પણ કોઈ કંઈ કહેતું નથી. ઠાકોરના વચન પર આ રાજપૂતની નોકરી કુરબાન છે. જાઓ ઠાકોર, જાઓ. માં મેળી તમારી રક્ષા કરે. શક્તિસિંહ, આ મંદિર અને આ જમીન માટે તો હું 20 વર્ષથી રાહ જોઉં છું. રૂપિયા રોકડા ગણી દીધા છે. હવે તો કાગળિયા બતાવ. અરે શેઠ, આ જમીન હાટું તો કાનૂનને ખરીદી લીધું. પેલા કાનજી પટેલ નું ખૂન કર્યું અને શંભુજી ઠાકોર ને જેલના સળિયા પાછળ ધકેલી દીધું. પાણી પર પાણીથી લખી ન શકાય અને આ શક્તિની શક્તિને પહોંચી ન શકાય. તમે તમે મને કાગળની નોટો આપી છે ને હું એના બદલામાં તમને આ જમીન અને જમીનના કાગળો આપીશ. કિશન, તું આવું કેમ કરી શકે છે? સુપર ડ્યુપર હિટ શો ધમાકો થઈ ગયો અને પ્રેસ ને મીડિયાએ તો જે ચગાવી છે. ને કહો ચડાવે બાણ. હવે તો યુદ્ધ તેજ કલ્યાણ. ઠાકોર અને પટેલની દોસ્તીનું પ્રતીક આ મંદિર. આ મંદિર પર બુલડોઝર ચલાવો અને જમીન દોસ્ત કરી દો. Fire!
નથી જો. ક્યાં ભાગે છે? હું એકલો કાફી છું. શક્તિ સિંહ, પાપનો ગળો ભરાઈ જાય ને ત્યારે એને ફોડી નાખવું પડે છે. મારા બાપુની હત્યા કરી આ ઠાકોર કાકાને જેલ મોકલ્યા અને હવે આ જમીન હાટું તે અમારી બેનની હત્યા કરી. ઉપરવાળાએ સાંભળી લીધું છે કે આજે તારો છેલ્લો દિવસ છે. એ શક્તિસિંહ, બધા જ પડદા ખુલ્લા થઈ ગયા છે. ને પાછા મંદિરને જમીન દોસ્ત કરવા આવ્યા છો, પણ એટલું યાદ રાખજો આજે સાથી પાતાળમાં તમને દફનાવી દઈશું. અરે દફન તો તમારે થવાનું છે, કારણ કે શક્તિસિંહના ચક્રવ્યૂહમાં તમે આવ્યા છો. બચીને કઈ રીતે જશો? આજે આ બંનેની આ જમીનમાં સમાધિ બનાવીશું. મારો એ શક્તિસિંહ. પાન, બીડી, સિગરેટ, તમાકુ ને શરાબ તને ખુનો નશો છે એમને. આજે પટેલ કાકાની આત્માને શાંતિ મળશે. ઠાકોર માટે ને ઠાકોરે પટેલ માટે જીવ આપ્યો એવું કે છે આ ગામ લોકો? આ તો બહુ ખોટું થયું, આ બહુ ખોટું થયું. જોઈ શું રહ્યો છે? ચલાવ ચલાવ બુલડોઝર. આ
નાનકડા ગામમાં પટેલ ને ઠાકોર ની ભાઈબંધી થઈ. તું તો દાદવ ને હરનારી, તું તો મહાદેવ ને પણ ઝુકાવનારી. માં, મારી ભક્તિ ની શક્તિ ને જીવાડ માં. જય મહા મેલડી.
આજ મારા દીકરાને કઈ થઈ ગયું તો હે માં, તો આજ પટલાણી તારા આજ ભગતિયામાં અહીંયા જીવ આપી દેશે. વિક્રમ, વિક્રમ રાહુલને સારું થઈ જશે ને? મને વિશ્વાસ છે રાહુલને કઈ નહીં થાય, કઈ નહીં થાય રાહુલને. કેમ છે રાહુલને? સોરી, અમે બચાવી ના શક્યા. મારા રાહુલને કઈ નહીં થાય, કઈ નહીં થાય. લીલા લે કરાવે
કાળાધળ જુગમાં મળી પરચારે પૂરે કાળાધળ જુગમાં મળી પરચારે પૂરે રે માડી તારા તે રાજમાં ખોટું ના હાલે લડી માડી લીલા લેર કરાવે એ મારી મેલડી માડી લીલા લેર કરાવે